નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. વાઘોડિયાના જરૂર પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક સપ્તાહ અંતર્ગત નાગરિકોને ટ્રાફિકના નિયમો વિશે તેમજ વ્યાજખોરો વિશે માહિતી આપવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. હાલ ચાલી રહેલા ટ્રાફિક સપ્તાહ અંતર્ગત જરૂર પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક અને વ્યાજખોરો વિશે નાગરિકોને સમજણ પૂરી પાડવા માટે લોક દરબાર યોજવામાં આવ્યા. લોક દરબાર જરૂર પોલીસ સ્ટેશનના PILB તડવીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સાથે PSI AR મહિડા પોલીસ સ્ટાફ તથા વડોદરા હાલોલ ટોલ રોડના અધિકારીઓ હાજર રહી ટ્રાફિક અને વ્યાજખોરો વિશે માહિતી પૂરી પાડી હતી. આ સમયે વાહનોને ઊભા રાખી ટ્રાફિક નિયમ મુજબ વાહન ઉપર લીફલેટર લગાવી ડ્રાઈવરની સ્થળ ઉપર આંખો ચેક કરવી, ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરવા સમજણ પૂરી પાડી. આ લોક દરબારમાં જરોદગામ તેમજ વિભાગના ગામડાઓના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. લોક દરબારનો મુખ્ય હેતુ જો કોઈ આર્થિક ભીસની શિકાર બનેલા હોય તો નાગરિકોને વ્યાજખોરોના શકંજામાંથી મુક્ત કરાવવા માટે તેમજ જિંદગી કિંમતી છે માટે વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરવું તેમજ વિશે માર્ગદર્શન પૂરું પાડવા હાલ આવા લોક દરબાર યોજી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. લોકોની જાન જતી હોય તો એને માટે શું કરવું જોઈએ એ અવેરનેસ અંગે અને વ્યાજખોરી બાબતે સમજાવી દીધા છે, બરાબર છે. તો આ જે હાઈવે ઉપર જે એક્સિડન્ટ કે ફેટલના બનાવો બને છે એ આપણે કેવી રીતે રોકશું, તો એને માટે એક સિમ્પલ બધા સ્લોગન છે. આમ તો ટોલ ટેક્સના જ બનાવેલા છે એટલે મેં થોડો અભ્યાસ કર્યો હતો એટલે થોડું હું આપને જણાવીશ. એમાં સૌથી પહેલાં આપણે વાહન રોડ ઉપર ચલાવીએ તો ચલાવવું સહેલું છે પણ એના નિયમોનું પાલન કરવું અવશ્ય જરૂરી છે, બરાબર છે. ઓકે, આપણે હાઈવે પર વાહનો ચલાવીએ ત્યારે બાયે બાજુ એટલે ડાબી બાજુ જે હાઈવે ટ્રક બસ છે એ ડાબી બાજુ ચાલશે અને ફોર વ્હીલ છે ફર્સ્ટ ટ્રેક મતલબ મેઇન લાઇન ઉપર ચાલશે. એ રીતે આપણે ચલાવીએ તો એમાં એક્સિડન્ટમાં આપણે ઘટાડો કરી શકીએ, આપણે એમાં કોઈનું જાન જતું હોય તો એ પણ બચાવી શકીએ. તો એ રીતે પણ આપણે અવેરનેસ લાવી શકીએ અને એ કરી શકાય. બીજું કે જમણી તરફ જે લેનમાં ચાલતા હોય રાઈટ સાઈડ પર તો એ જમણી લાઇનવાળા જે વાહનો છે એ વાહનોની ઓવરટેક કરવી હોય તો એને એ સાઈડ તમને મળે સિગ્નલ મળે પછી તમારે એની જમણી સાઈડથી ઓવરટેક કરવી, તો એનાથી પણ આપણે આ ઘટાડી શકીએ છીએ એક્સિડન્ટના બનાવો અને જાનહાનિ પણ ટાળી શકીએ.